નમસ્કાર મિત્રો હવે પછી આપણે આગળ છે એ સ વર્ગના બાકીના નિયમો છે એ ભણીએ સ વર્ગના ચાર નિયમો મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ હવે બાકીના ચાર નિયમો છે એ ભણીએ નિયમ નંબર પાંચ અત્યાર સુધી મિત્રો શું ચાલતું હતું કે ભાઈ સ વર્ગનો અક્ષર એટલે કે પહેલા પદમાં છેલ્લો કયો હોય સ વર્ગનો અક્ષર અને આગલા પદમાં જે કાંઈ હોય એ એ બંનેનું મિશ્રણ આપણે છે છે જોતા હતા હવે નિયમમાં ફેરફાર થાય એટલે કે હવે તમારે એક બે જ ખાલી પહેલા પદનો છેલ્લો અને બીજા પદનો પહેલો એમ નથી જોવાનું તમારે પહેલા પદના બે અક્ષર અને બીજા પદનો એક અક્ષર એમ ત્રણ અક્ષર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે નિયમ નંબર પાંચ જુઓ પહેલા પદનો છેલ્લો અક્ષર સ વર્ગનો એ તો બધામાં એમ હોવાનું એક થી આઠ નિયમમાં તમે જો પહેલા પદનો છેલ્લો અક્ષર કાં સ હોય ને સ વર્ગનો અક્ષર હોય એ તો બધું સરખું જ રહેવાનું પહેલા પદનો છેલ્લો અક્ષર સ વર્ગનો હોય એટલે કે સ શ ચ કે છ અને તેની પહેલાનો અક્ષર રસ્વયી દીર્ઘયી ઉ કે દીર્ઘ પ્રત્યય ધરાવતો હોય એટલે કયો જોવાનો છે આ જોવાનો છે આ રસ્વ ઈ દીર્ઘ ઈ રસ્વ ઉ કે દીર્ઘ ઉ પ્રત્યે ધરાવતો હોય અને બીજા પદનો પહેલો અક્ષર ક ખ કે પ કલમ ખડિયો કે પટારો હોય તો સ વર્ગનો અડધો શ થાય મિત્રો અહીંયા તમને પણ યાદ હોવું જોઈએ અને મારે પણ તમને રિમાઇન્ડ કરાવવું જોઈએ કે બીજો એવો નિયમ આવ્યો કે જેમાં શ વર્ગનો અડધો ફાડ્યો શ બન્યો તમે અત્યારે નિયમ નંબર બે યાદ કરો તો નિયમ નંબર બે એવો હતો કે આગળ સ વર્ગનો અક્ષર હોય ને પાછળ ટ કે ઠ હોય તો એનો પણ અડધો ફાડ્યો સ થતો હતો એટલે જ્યારે છોડો છો ત્યારે તો બહુ તકલીફ નથી થતી પણ છોડો છો ત્યારે યાદ રાખવું પડે કે આમાં ઓલો બીજો નિયમ છે એ કયો હતો એ હું તમને પાછો હમણાં રિમાઇન્ડ જ્યારે છોડવાની વાત કરીશ ત્યારે કરાવીશ અત્યારે જુઓ પહેલા પદનો છેલ્લો અક્ષર સ વર્ગનો એની પહેલાં ના અક્ષરને ઈ કે ઉ પ્રત્યે લાગ્યા હોય અને બીજા પદનો પહેલો અક્ષર ક ખ કે પ હોય તો સ વર્ગના અક્ષરના સ્થાને અડધો ફાડીયો સ થઈ જાય નિયમ હંમેશા ઉદાહરણ સાથે સમજાય છેલ્લે સ વર્ગનો અક્ષર હોય એની પહેલા ઈ કે ઉ પ્રત્યે હોય અને આગળ ક ખ કે પ હોય તો સ વર્ગના અક્ષરનો અડધો ફાડીયો સ થઈ જાય એવું વિચારશો એટલે નિયમ તરત જ તમને યાદ રહી જશે ઉદાહરણ જોઈએ નિસ્વત્તા કામ સ ક ખ પની આગળ ઈ કે ઉ તો નિષ્કામનું નિષ્કામ છે એ થશે દુષ્પ્રાપ્ય તો સ ક પ આગળ ઈ કે ઉ તો દુષ્પ્રાપ્ય છે એ થશે હવે જુઓ આ નિયમ અને આ નિયમ બે લગભગ સરખા છે કઈ રીતે તો પહેલા પદનો છેલ્લો અક્ષર આ વખતે સ વર્ગ નહીં સ પોતે હોય અને તેની પહેલાના અક્ષરમાં આમાં ઈ ઉ પ્રત્યે હતા એના બદલે આમાં ઈ ઉ સિવાયનો પ્રત્યય હોય અને બીજા સ નો પહેલો અક્ષર બહુ મોટી વાત કરી એટલે કદાચ તમે ભૂલી ગયા હોય તો જુઓ પહેલા પદનો છેલ્લો અક્ષર સ વર્ગ નહીં સ પોતે હોય એની આગળ ઈ આ ચાર સિવાયનો પ્રત્યય હોય અને પાછળ ક નહીં માત્ર ક ને પ હોય તો અહીંયા સનો છે એ વિસર્ગ છે થશે સનો વિસર્ગ આ બીજી વખત થયો સનો વિસર્ગ અગાઉ છે એ ક્યારે થતો હતો તો કે આગળ છે એ સ અક્ષર હોય અને પાછળ સ શ કે શ હોય તો એનો વિસર્ગ છે થતો હતો તો જુદી પાડતી વખતે હું કાળજી લેવાની એ હમણાં હું તમને સમજાવું પણ આ નિયમ ને આ નિયમ બે હરખા જ છે શું ફરક છે અહીંયા સ વર્ગ છે અહીંયા ખાલી સ છે અહીંયા ઈ કે ઉ પ્રત્યય છે અહીંયા ઈ કે ઉ સિવાયનો પ્રત્યય છે અહીંયા ક ખ પ છે અહીંયા માત્ર ક અને પ છે તો અહીંયા જુઓ પતન તો અહીંયા સ વર્ગનો અહીંયા અ કે અ આ ઈ એટલે કે ઈ કે ઈ ઉ સિવાયનો કોઈ પણ પ્રત્યય એટલે કે અ છે પછી અહીંયા ક ખ માંથી ક પ ભૂલી જવાનું ક અને પ માંથી એક છે તો અધ પતન છે એ થશે નિયમ નંબર સાત જોઈ પહેલા પદમાં છેલ્લે સ હોય અને તેની પહેલાના અક્ષરને અ આ પ્રત્યે લાગેલો હોય અને પાછલા પદનો પહેલો અક્ષર ઘોષ વ્યંજન હોય તો અ આનો ઓ કરવાનો રહેશે અને સ છે એ નીકળી જશે આ નિયમ પણ આના ઉદાહરણના સહારે સમજીએ કે પહેલાં પદમાં છેલ્લે સ હોય પછી તો કે તેની પહેલાંનો અક્ષર છે એ અ કે આ લાગેલ હોય તો નવમાં અ લાગેલ છે અને પછીનો અક્ષર છે એ ઘોષ વ્યંજન હોય સ્વરની ઘોષ વ્યંજન હોય તો આ સ નીકળી જાય અને અહીંયા અનો ઓ થઈ જાય એટલે કે મનસવત્તા હર બરાબર મનોહર અધસવત્તા ગતિ બરાબર અધોગતિ અને તપસ્વત્તા વન બરાબર તપોવન નિયમ શું છે ફરીવાર જોઈ છેલ્લે સ હોય સ ની પહેલાં અ કે આ હોય અને પછી ઘોષ વ્યંજન હોય તો સ કાઢી નાખવાનો અને અનો ઓ કરી નાખવાનો રે ઘોષ વ્યંજન પાછા તમને યાદ હોવા જોઈ તો તમે બધા જ હવે જાણો છો કે ક ખ ગ એમાં અઘોષ કયા અને ઘોષ કયા ક ખ ઘ અને યંગ એમાં પહેલા બે અક્ષર કેવા બોલાય છે પહેલા બે અક્ષર ચોખ્ખા બોલાય છે ચોખ્ખા બોલાય એ કેવા અને ચોખ્ખા ન બોલાય એ કેવા તો જે બોદા બોલે છે એ બધા ઘોષ છે ચોખ્ખા બોલાય અઘોષ છે તો ક ખ માં ક ખ ગ એમાં પહેલા બે કેવા છે પેલા બે ચોખા બોલાય છે એટલે અઘોષ છે અને ગ ઘ એ ઘોષ છે એટલે એ આખી લાઈન નીચેની કચટ તપ વર્ગ લ્યો તો એનો ત્રીજો ને ચોથો અક્ષર હંમેશા કેવો હોય ઘોષ જ હોય એ ઉપરાંત હ વાળી લાઈન જોઈ લો હ વાળી લાઈન છે એમાં પણ ઘોષ અક્ષર છે એ તમને જોવા મળે છે તો હ ઘોષ છે પછી ક ખ ગ ઘ તો ગ ઘ એ ઘોષ છે અહીંયા તપસવત્તા વન તો વ પણ કેવો છે તો કે ઘોષ છે તો આ ઘોષ વ્યંજન મેં તમને યાદ રાખવાનું કહ્યું છે અને તમે યાદ રાખ્યા હશે હવે આગળ જોઈ નિયમ નંબર આઠ એ પણ આના જેવો છે જો પહેલાં પદમાં છેલ્લે સ હોય અને તેની પહેલાના અક્ષરને ઓલામાં અ કે આ હતું આમાં અ કે આ સિવાય ગમે તે હોય અને પાછલો અક્ષર ઘોષ વ્યંજન નહીં ખાલી ઘોષ હોય એટલે મતલબ સ્વર પણ સામેલ હોય એટલે સ્વર પણ હોઈ શકે તો સ નો ર થાય આ નિયમને આ નિયમમાં કાંઈ ફેર નથી છેલ્લે સ હોય છેલ્લે સ હોય આયા ઘોષ હોય અહીંયા છે એ ઘોષ હોય પણ અહીંયા છે એ શું હોય તો કે અહીંયા છે એ અ કે આ હોય અહીંયા અ કે આ સિવાય ગમે તે હોય અહીંયા માત્ર ઘોષ વ્યંજન જ હોવો જોઈએ અહીંયા ઘોષ સ્વર કે વ્યંજન ગમે તે ચાલ તો શું કરવાનું નિશ ભય તો અહીંયા સ છે અહીંયા ઘોષ અક્ષર છે અહીંયા અ કે આ સિવાયનો પ્રત્યય લાગેલ છે નિશ ભય નિર્ભય દુષ્વત્તા આચાર દુરાચાર અને દુષ્વત્તા ગતિ દુર્ગતિ તો મિત્રો આ છે એ હતા આઠ પછીના ચાર એ નિયમો હવે તમે આ તો જોયું હવે એને છૂટા પાડતી વખતે એને છૂટા પાડતી વખતે છે એ કઈ રીતે આખી એની ટેકનિક કામ કરે છે એ આપણે છે એ સમજીએ મિત્રો આ જોડવું તો કામ તમારું સહેલું છે પણ છોડવાથી છે એ આપણે કઈ રીતે એ જોઈશું એ હવે દાખલા તરીકે અહીંયા જુઓ નિષ્કામ દુષ્પ્રાપ્ય તો હવે તમને યાદ છે કે ફાડીયો શ અડધો એ બે વખતે છે એ બને છે એક તો જ્યારે પાછળ ટ કે ઠ આવતો હોય ત્યારે ત્યારે કેવી રીતે કામ કરવાનું છે તો કે ટ કે ઠ વાળું છે એ જુદું પાડ દેવાનું છે અને પહેલાંમાં નિયમ પ્રમાણે ચાલવાનું છે અહીંયા નિષ્કામ શબ્દ તમારા ધ્યાનમાં આવે અને ક ભાળો એટલે તમને એ તો ખ્યાલ આવી જવાનો કે આ ટ કે ઠ વાળો નિયમ તો નથી શું કરવાનું તો કે આવી રીતે જ્યારે શબ્દ સામે આવે ત્યારે પહેલાં પાછળનો જે કાંઈ શબ્દ હોય એ તો તમારે બેઠે બેઠો જ મૂકી દેવાનો રહે એટલે કે અહીંયા કામ મૂકી દેવાનું અહીંયા પ્રાપ્ય મૂકી દેવાનું હવે સ્વાભાવિક રીતે આ ક ખ વાળો નિયમ છે એટલે તમને એ યાદ આવી જવું જોઈએ કે પહેલા પદનો છેલ્લો અક્ષર સ વર્ગનો હોવો જોઈએ અહીંયા તમે લખો છો નિષ્કામ અને દુષ્પ્રાપ્ય અહીંયા જુઓ દુષ્મા શરણાઈનો કર્યો અને નિષ્મા છે એ પણ શરણાઈનો સનત કરો આપણે જાણીએ છીએ કે હંમેશા યાદ રાખો કે જ્યારે અક્ષર શબ્દનો કોઈ અર્થ ન થતો હોય ત્યારે હંમેશા સસલાનો સ છે એ મૂકવાનો છે અહીંયા દુષ્મા શરણાઈનો સ એટલા માટે જ નથી મૂક્યો કે એ માત્ર કયા નિયમમાં લાગુ પડતું હતું ચ વાળા નિયમમાં લાગુ પડતું હતું હવે નિયમ નંબર છ જોઈ લો અહીંયા જ્યારે પણ વિસર્ગ આપવો હોય આની પહેલાંનો નિયમ કે આ નિયમ જ્યારે પણ વિસર્ગ આપવો હોય ત્યારે પાછળનો શબ્દ એમના મૂકી દેવાનો અને આગળ વિસર્ગનો ગમે તે નિયમ હોય તમારે શું કરી નાખવાનો છે સવાળામાં તો સ જ કરી નાખવાનો છે એટલે અધસ વત્તા પતન એમાં કંઈ મૂંઝાવાનું નથી હવે અહીંયા જોઈ મનોહર શબ્દ આપવો હોય અધોગતિ આપવું હોય તપોવન આપવું હોય ત્યારે કઈ ટેકનિક છે એ કામ કરે છે અહીંયા જુઓ મનોહર તો એમાં ઓ પછીનો એટલે કે હર લખી નાખવાનો અધોગતિ તો એમાં ગતિ લખી નાખવાનું તપોવન તો એમાં વન લખી નાખવાનું હવે તમને એ ખબર પડી ગઈ હોવી જોઈએ કે અનો ઓ થાય છે જો અહીંયા તમે બોલો જ છો કે અનો ઓ થાય છે એટલે પાછળ છે એ તમારે શું કરવાનું રહેશે સ વર્ગનો નિયમ છે એમ યાદ હોવું જોઈએ એની હંમેશા અ આવે એટલે મનોહર છે એટલે તમને એક તો તો સ બધી લખી જ નાખવાનો છે કારણ કે આ પહેલા પદમાં છેલ્લે હંમેશા સ જ હોય પછી તો કે પછી અ જ આવવો જોઈએ મનો શબ્દ છે તો આપણે કરી નાખવાનું અમન અહીંયા છે અધોગતિ છે તો આપણે કરી નાખવાનું અધ અહીંયા તપોવન છે છે આપણે કરી નાખવાનું તપ આ યાદ રાખજો ઓલી બાજુ નજર નહીં નાખતા અહીંયા નજર નાખજો ત્યારબાદ હવે જોઈએ કે જ્યારે કોઈ પણ જગ્યાએ ર કે રેફ આવ્યો હોય ત્યારે શું કરવાનું છે તો ત્યારે તમારે છે એ માનો કે અહીંયા રેફ કાઢીને અક્ષર મૂકી દો ભય પછી દુરાચારમાં આચાર પછી દુર્ગતિમાં ગતિ હવે કેવી રીતે કરશું તો કે તમને યાદ હોવું જોઈએ કે રેફ તમે શેનો બનાવ્યો હતો તો પાછલો અક્ષર તો છે એ સ હોય એની આગળ શું આવવું જોઈએ તો કે અ કે આ સિવાયનું કોઈ પણ વસ્તુ આવવી જોઈએ અહીંયા નિયમ છે એ કઈ રીતે લાગુ પડશે તો નિષ્ભય નિર્ભય છે તો એને તમે કઈ રીતે કરશો ભય લખી નાખ્યું હવે આમાંથી શું બનશે તો કે સ તો લાવવો જ પડે એટલે સ અને નીસ અહીંયા સ કરવો સ કરવો કે સ કરવો તો અહીંયા હંમેશા મેં કહ્યું છે એમ શબ્દ ન બનતો હોય ત્યારે સસલાનો સ કરવો દુરાચાર તો આચાર વધતા દુષ્કરી નાખો અહીંયા છે એ દુર્ગતિ તો ગતિ વધતા દુષ્કરી નાખો દુષ અને નિશ એ કોઈ શબ્દ નથી અને એટલે આપણે સસલાના સનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો તમે આઠ નિયમ જોયા એ તમને આમ તો કંઠસ્થ હોવા જોઈએ હવે એક જ નિયમ બાકી છે નવમો નિયમ પછી મારે તમને ચાર્ટ સમજાવવાનો છે અને પછી મારે તમને વાર્તા કહેવાની છે હું આઠે આઠ નિયમ અત્યારે આ વખતે રિપીટ એટલા માટે નથી કરતો કે હવે પછીના વિડીયોમાં હું નવમો નિયમ લઉં અને ચાર્ટ બનાવું ત્યારે એક સાથે નવ નિયમો આપણે રિપીટ કરશું નમસ્કાર